આ કાર્યક્રમના પ્રાયોજક છે કૃષિ મંત્રાલય ભારત સરકાર પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર જિંદગી અટકીને નથી ચાલતી જિંદગી માત્ર પસાર નથી થતી એ તો વર્ષે છે જિંદગી ક્યારેક હથેળી તો ક્યારેક ખેતરો ભરે જિંદગી ક્યારેક હોઠ છુએ તો ક્યારેક તન પર પડે જિંદગી જ્યારે નીકળે આગળ વધે વધતી જ રહે નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમમાં હું હિના દોહરે આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે જે ખાસ વિષય પર માહિતી મેળવીશું તે વિષય છે વર્મી કમ્પોસ્ટ યુનિટ અને તેનું વ્યવસ્થાપન. ભારતની વધતી જતી વસ્તી, અન્ય વિકાસ કાર્યોને કારણે તેમજ જળ જમીનની કથળતી જતી ગુણવત્તાને કારણે ખેતીલાયક જમીન તેમજ પાણીના સ્ત્રોતો ઓછા થવા માંડ્યા છે, ત્યારે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને તેની ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય તે માટે સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ અનિવાર્ય બને છે. તો આ સેન્દ્રિય ખાતરોમાં સૌથી સારા વિકલ્પ તરીકે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આજે વર્મી કમ્પોસ્ટ વિષય પર માહિતી આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ચેતન કે દેસાઈ, કે જેઓ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ખાતે પોતાની ફરજ બજાવે છે. તો આવો સૌથી પહેલાં તેઓનું સ્વાગત કરીએ અને ત્યારબાદ આજના આ વિષય અંતર્ગત તેઓ પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીએ. તો દેસાઈ સાહેબ, સૌથી પહેલાં તો દૂરદર્શનના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. સર, આજનો વિષય છે વર્મી કમ્પોસ્ટ અને તેનું જે વ્યવસ્થાપન છે. તો સૌથી પહેલાં તો વર્મી કમ્પોસ્ટ એટલે શું અને તેમાંથી ખાસ કરીને કયા કયા તત્વો મળે છે? ખેડૂત મિત્રો, વિઘટનશીલ કાર્બનિક પદાર્થમાંથી અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવતા ખાતરને આપણે વર્મી કમ્પોસ્ટ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અળસિયાના ખાતર તરીકે પણ ઓળખીએ છીએ. અળસિયા છાણ તેમજ સેન્દ્રિય પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેની અઘારનો ઉપયોગ આપણે ખાતર તરીકે કરીએ છીએ. જો તેમાં પોષક તત્વોની વાત કરીએ તો તેમાં મુખ્ય પોષક તત્વોમાં નાઇટ્રોજન 1.5 થી 2.0% નાઇટ્રોજન હોય છે, 2.5 થી 3% જેટલું ફોસ્ફરસ હોય છે, 0.60 થી 0.80% જેટલું પોટાશ રહેલું હોય છે. તે ઉપરાંત તેમાં સેન્દ્રિય પદાર્થો તેમજ વિવિધ સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, ઝીંક, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, બોરોન વગેરે રહેલા હોય છે. આ ઉપરાંત વિવિધ વૃદ્ધિકારકો અને એન્ટીબોડીઝ પણ રહેલા હોય છે, જે ખાતરની ગુણવત્તામાં વધારો કરે છે. તો આ જે વર્મી કમ્પોસ્ટ છે તો એનું જે યુનિટ છે એમાં કઈ કઈ બાબતોની એવી ખાસ ધ્યાન રાખવું જોઈએ? જ્યારે ખેડૂત મિત્રો વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવતા હોય ત્યારે મુખ્યત્વે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તેમાં સૌ પ્રથમ છે સ્થળની પસંદગી. વર્મી કમ્પોસ્ટ યુનિટ કયા સ્થળે બનાવવું તેની પસંદગીની અગત્યતા બહુ જ જરૂરી છે. ત્યારબાદ છે બેડ અથવા ટાંકીમાં પથારી તૈયાર કરવાની પદ્ધતિ, અને છેલ્લું છે વર્મી કમ્પોસ્ટ એકઠું કરવાની પદ્ધતિ. ચોક્કસથી. તો જ્યારે ખેડૂત મિત્રોએ સ્થળની પસંદગી કરવી હોય ત્યારે સ્થળની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? ખેડૂત મિત્રો, જ્યારે તમે સ્થળની પસંદગી કરતા હો તો સૌ પ્રથમ તો અમુક બાબતોનું ધ્યાન રાખવી બહુ જ જરૂરી છે, નહીં તો તમને અળસિયાનું ખાતર તૈયાર કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. તો તેવી બાબતોમાં સૌ પ્રથમ બાબત છે કે આપણે જે વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવતા હોઈએ તે સ્થળ ઊંચાઈવાળી જગ્યાએ હોવું જોઈએ, જેથી ચોમાસામાં ત્યાં પાણી ના ભરાઈ રહે અને આપણા યુનિટને પાણીના કારણે નુકસાન ન પહોંચે. ત્યારબાદ છે છાંયડાવાળી જગ્યા પસંદ કરવી જોઈએ. જો વધુ તાપમાન અળસિયાને અનુકૂળ આવતું નથી, આ માટે તમારે છાંયડાવાળી જગ્યા પસંદ કરવી પડશે. તાપમાન 30° સેલ્સિયસ કરતાં વધુ જાય તો અળસિયાની કાર્યક્ષમતા પર અસર થાય છે અને અળસિયા મરી જાય છે. જો દિવસ દરમિયાન 24 કલાક છાંયડો ન રહેતો હોય તો લીલી નેટનો છાંયડો તૈયાર કરી અને એમાં વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવું જોઈએ.
આ ઉપરાંત પાણીની આવશ્યકતા રહેતી હોય છે વર્મી કમ્પોસ્ટ યુનિટમાં, તેથી પાણીની લભ્યતા નજીકમાં હોય તેવા સ્તરની પસંદગી કરવી જોઈએ. તેમજ અળસિયાના ખાતર બનાવતી વખતે સૌથી વધુ જરૂર પડતી હોય છે છાણ અને સેન્દ્રિય પદાર્થોની. તો છાણ અને સેન્દ્રિય પદાર્થ આપણા યુનિટથી નજીકમાં મળી રહે તેવી જગ્યાએ યુનિટ બનાવવું જોઈએ, એટલે કે જે આપણું પશુ રહેઠાણ હોય તેની નજીકમાં જ વર્મી કમ્પોસ્ટ યુનિટ આપણને બનાવવું જોઈએ. ચોક્કસથી, આ તો વાત થઈ સ્થળની, પણ આ સ્થળ સિવાય બી એક બીજો અગત્યનો પ્રશ્ન છે કે બેડ એટલે કે પથારી, એની પણ તૈયારી ખાસ કરીને કરવી જોઈએ છે. તો એ તૈયારી કેવી રીતે કરવી જોઈએ? ખેડૂત મિત્રો, સામાન્ય રીતે બે પદ્ધતિથી વર્મી કમ્પોસ્ટ બનાવતા હોય છે, એક ટાંકી પદ્ધતિથી અને બીજી છે બેડ પદ્ધતિથી. તો જ્યારે ટાંકી પદ્ધતિની વાત કરીએ આપણે, તો ટાંકી પદ્ધતિથી જ્યારે ખેડૂત મિત્રો વર્મી કમ્પોસ્ટ તૈયાર કરતા હોય છે તો સૌથી પહેલું છે ટાંકીની સાઇઝ. તો તમારા પાસે જેટલા પશુ હાજરમાં હોય તેને અનુલક્ષીને ટાંકીની સાઇઝ તમે રાખી શકો છો. હવે ટાંકીમાં જ્યારે ખાતર ભરવાની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ 6-7 સેન્ટીમીટર જેટલો રેતીનો સ્તર સૌ પ્રથમ બનાવવો જોઈએ. ત્યારબાદ તેની ઉપર 10 સેન્ટીમીટર જેટલો સેન્દ્રિય કચરાનો સ્તર બનાવવો જોઈએ. સેન્દ્રિય કચરાનો સ્તર બનાવ્યા પછી તેની ઉપર પાણી અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ ત્રીજો સ્તર એ છાણની રબડીનો બનાવવો જોઈએ. પણ ખેડૂત મિત્રો, એક વસ્તુની ધ્યાન રાખવું પડશે કે જે છાણ હોય એ 6-7 દિવસ જૂનું હોવું જોઈએ, જેથી એની અંદર મિથેન ગેસ ન હોય અને ગરમી ના હોય અને ગરમી ના પકડે, જેથી અળસિયાને નુકસાન ના પહોંચે. ત્યારબાદ છાણની રબડીનું 5 સેન્ટીમીટરનું સ્તર બનાવ્યા બાદ ચોથું સ્તર આપણે ઘરગથ્થુ શાકભાજીના અવશેષો, લીલા નીંદણના અવશેષો, લીલો વૃક્ષોના અવશેષોનો 10 સેન્ટીમીટરનો સ્તર ફરીથી બનાવવાનો. તેની ઉપર ફરીથી 5 સેન્ટીમીટર જેટલી છાણની રબડીનું સ્તર બનાવવાનું. અને આ રીતે ટાંકી ભરાઈ ન જાય ત્યાં સુધી આ સ્તરનું પુનરાવર્તન કરવું જોઈએ. અને ત્યારબાદ જ્યારે ટાંકી ભરાઈ જાય તો તેની ઉપર અળસિયા છોડી દેવા અને તેને શણના કંતાન એટલે કોથળાનું ઢાંકણ વડે ઢાંકી દેવા અને આ કંતાન ઉપર વારે વારે પાણીનો છંટકાવ કરતો રહેવો જોઈએ. ચોક્કસથી, ખેડૂત મિત્રો પણ ખૂબ જ અગત્યની માહિતી મેળવી રહ્યા છે. પણ ખેડૂત મિત્રો, આપ ક્યાંય જતા નહીં, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ એક વિરામ. દેશમાં યુરિયાનું ઉત્પાદન 70 લાખ ટન જેટલું વધારવા માટે ખાતર બનાવતા 6 કારખાનાઓનું આધુનિકીકરણ કરી સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. FCIL ના ગોરખપુર, સિંદરી, તલચર અને રામાગુંડમ પ્લાન્ટ્સ. FCIL નું બરોની એકમ અને BVFCIL નો નામરૂપ 4th પ્લાન્ટ સોનામાં સુગંધ ભળે એવી વાત છે કે દેશમાં હવે માત્ર લીમડા લિપિત યુરિયાનું જ ઉત્પાદન કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને ફાયદો જ ફાયદો થશે. અનાજનું ઉત્પાદન 10% જેટલું વધશે અને નાઇટ્રોજન ક્ષમતામાં પણ 10-15% વધારો થશે. મબલખ ઉત્પાદન માટે લીમડા લિપિત યુરિયા. બચ્ચાના જન્મ પછી તરત જ નાળને સ્વચ્છ કાતરથી કાપી ટિંચર આયોડિન લગાવવું. મેલી પડવાની રાહ ન જોવી. બચ્ચાના જન્મ બાદ તરત જ 1.5 કલાકમાં બચ્ચાના વજનના 10% પ્રમાણે ખરાટું પીવડાવવું. દિવસ દરમિયાન 3-4 વખત સરખે ભાગે આપવું. યોગ્ય શારીરિક વિકાસ માટે 2 મહિના સુધી દરરોજ દૂધ પીવડાવવું. જન્મના 10મા દિવસે, ત્યારબાદ 3, 6 અને 12મા માસે કૃમિનાશક દવા પીવડાવવી. જન્મના 1 માસ બાદ કુણા ઘાસનો ચારો, દૂધમાં પલાળેલું દાણ દરરોજ આપવું. વાછરડી પાડીને 4-9 માસ દરમિયાન ચેપી ગર્ભપાત, બ્રુસેલોસિસ ન થાય તે માટે રસી મુકાવવી. ગરમ વાતાવરણમાં દિવસમાં 2 વખત નવડાવવા. નાના બચ્ચામાં સફેદ ઝાડા અને ન્યુમોનિયાથી મરણનું પ્રમાણ વધારે રહેતું હોવાથી અગાઉથી જ સાવચેતીના પગલાં લેવા. વધુ જાણકારી માટે નજીકના પશુ દવાખાના કે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો. જિંદગી માત્ર પસાર નથી થતી, એ તો વરસે છે. જિંદગી ક્યારેક હથેળી તો ક્યારેક ખેતરો ધરે. જિંદગી ક્યારેક હોઠ છુએ તો ક્યારેક તન પર પડે. જિંદગી જ્યારે નીકળે આગળ વધે, વધતી જ રહે. Phenolics Vibes.
વિરામ બાદ ફરીથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દેસાઈ, આપણે વાત કરી રહ્યા છીએ કે વર્મી કમ્પોસ્ટ યુનિટ અને તેનું વ્યવસ્થાપન. તો આજે વર્મી કમ્પોસ્ટ યુનિટમાં કેટલા અળસિયાની જરૂર રહે છે અને આ સિવાય એની હેરફેર જ્યારે કરવાની હોય છે ત્યારે કઈ કઈ કાળજી લેવી જોઈએ અને આ ક્યાંથી મેળવી શકાય? બહુ સરસ સવાલ પૂછ્યો છે તમે. જ્યારે વર્મી કમ્પોસ્ટ યુનિટની આપણે વાત કરતા હોઈએ તો અળસિયાની વાત કરીએ તો એક ચોરસ મીટરમાં 2000 એટલે કે 2000 અળસિયા એટલે કે 2 કિલો અળસિયાની જરૂરિયાત રહેતી હોય છે. અને આ અળસિયા આપણે નજીકની કૃષિ યુનિવર્સિટીમાંથી મળી રહેતા હોય છે. તે ઉપરાંત જો કોઈ ખેડૂત વર્મી કમ્પોસ્ટ યુનિટ પોતાના ઘરે બનાવતો હોય તો તેની પાસેથી પણ આપણે મેળવી શકાય છે. અળસિયાની આપણે વાત કરીએ તો એમાં એક બીજી એક અગત્યની વાત એ છે કે અળસિયા જુદી જુદી જાત પ્રમાણે 15-20 ઈંડા મૂકતા હોય છે અને વૃદ્ધિના અભ્યાસ પરથી માલુમ પડેલ છે કે 1000 અળસિયા 21 દિવસના બાદ બમણા એટલે કે 2000 થઈ જતા હોય છે. જેથી એકવાર અળસિયા નાખ્યા પછી ફરીથી અળસિયા નાખવાની જરૂર રહેતી નથી. જી, તો આ જે વર્મી કમ્પોસ્ટ છે એને એકઠું એટલે કે ભેગું કરવાની પણ એક સિસ્ટમ હોય છે, તો એ જે એકઠું કરવું હોય ત્યારે એની કઈ સિસ્ટમ એટલે કઈ રીત અપનાવવી જોઈએ? ખેડૂત મિત્રો, જ્યારે આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ 45-50 દિવસનું થઈ જશે ત્યારે ઉપરની સપાટી પર ઘાટા ભૂખરા રંગનું ચાની ભૂકી જેવું ખાતર તૈયાર થઈ જશે. ત્યારબાદ આખા ટાંકીમાં અથવા તો આખા બેડમાં આવું ખાતર તૈયાર થઈ જશે. જ્યારે આવું ખાતર તૈયાર થઈ જાય ત્યારે 4-5 દિવસ જેટલું પાણીનો છંટકાવ બંધ કરી દેવો જોઈએ, જેથી અળસિયા નીચેના ભાગમાં રેતીના સ્તરમાં જતા રહે અને ઉપરથી આપણે સહેલાઈથી ખાતર એકઠું કરી શકીએ. જ્યારે 4-5 દિવસ પાણી બંધ કરીએ ત્યારબાદ આપણે ખાતર એકઠું કરી તેને એક જગ્યાએ ઢગલો કરવો જોઈએ શંકુ આકારનો, જેથી જો એમાં અળસિયા આવી ગયા હોય તો એ ઢગલાની નીચેના ભાગમાં જતા રહે. ત્યારબાદ આ એકઠા કરેલ ખાતરને 2 અથવા તો 2.5 મિલીમીટરની ચાળણી વડે ચાળી દેવા જોઈએ, જેથી એમાં કચરો અથવા તો અળસિયા આવી ગયા હોય તો તેને અલગ કરી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય. આ ચાળણીથી ચડાયેલ અળસિયાના ખાતરને આપણે બેગમાં ભરીને છાયડે સૂકવવું જોઈએ. ખેડૂત મિત્રો, બેગોને છાયડે મૂકવાની બહુ અગત્યતા એટલા માટે છે કે જો તડકે મૂકીએ તો તેમાં રહેલ નાઇટ્રોજન અને બીજા પોષક તત્વો ગરમીના કારણે હવામાં ઉડી જાય છે. તેથી સંગ્રહ કરવા માટે છાયડે જ સંગ્રહ કરવો જોઈએ. ચોક્કસથી, તો આ બધી કાળજી સિવાય પણ વર્મી કમ્પોસ્ટ યુનિટમાં બીજી ખાસ કરીને કઈ કઈ કાળજી રાખવી જોઈએ જે ખેડૂત મિત્રો માટે ફાયદાકારક? આ ઉપરાંત આપણે જો અન્ય કાળજીઓની વાત કરીએ તો પાણીનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ તો પાણીને યોગ્ય માત્રામાં વાપરવું જોઈએ. કારણ કે અળસિયાને ભેજની જરૂર હોય છે, તેને ઓછું પાણીની અછત અથવા તો વધુ પડતું પાણી હોય તો માફક આવતું નથી અને અળસિયાની કાર્યક્ષમતા પર અસર થાય છે અને અળસિયા મરી જાય છે. આ માટે આપણે પાણીનો યોગ્ય છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ જો એમાં આપણે છાણનો જે ઉપયોગ કરીએ છીએ તે 5-6 દિવસ જૂનું છાણ આપણે વાપરવું જોઈએ, જેથી તેમાં રહેલી ગરમી દૂર થઈ જાય. અને ગરમીના દિવસોમાં પાણીનો છંટકાવ 2 વખત કરવો, જેથી આપણે ટાંકી અથવા તો બેડની જે ગરમી છે એને ઉષ્ણતામાનને નીચું રાખી શકીએ અને અળસિયાને વધારે કાર્યશીલ રાખી શકીએ. ચોક્કસથી, હવે એક અગત્યનો મુદ્દો કે વર્મી કમ્પોસ્ટ ખાતર, જે ખેડૂતો માત્ર બહુ જ મોટો મુદ્દો હોઈ શકે, તો વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને આ ખાતરનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ખેડૂત મિત્રો, વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ આપ તમારા ક્ષેત્રીય પાકો, બાગાયતી પાકો, વિવિધ શાકભાજી પાકોમાં કરી શકો છો. આ ઉપરાંત પડતર જમીનમાં પણ કરી શકો છો. ઘણી જગ્યાએ જમીનમાં બાગાયતી પાકોમાં સીધા જ આપણે અળસિયા પણ નાખીને એનો અળસિયાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જ્યારે સેન્દ્રિય ખાતરોની વાત કરતા હોઈએ તો ખેડૂત મિત્રો, સેન્દ્રિય ખાતરને આપણે વધુ જથ્થામાં નાખતા હોઈએ છીએ. જો સેન્દ્રિય આપણે અળસિયાનું ખાતર બજારમાં ખરીદવા જઈશું તો આપણને મોંઘું પડતું હોય છે. આ માટે આપણા ઘરે જ જો નાના પાયા પર આવી રીતે વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવીને ખાતર તૈયાર કરશું તો એમાં આપણને વધારે ફાયદો થશે. આમ તો જુદા જુદા પાક પ્રમાણે અળસિયાનું ખાતરનો વપરાશ જુદો જુદો હોય છે, પરંતુ દેશમાં વિવિધ ભાગોમાં થયેલા સંશોધનના આધારે એવું સાબિત થયેલું છે કે એકર દીઠ જો 2 ટન અળસિયાના ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. ચોક્કસથી, ઘણા બધા ખેડૂત મિત્રો માટે વર્મી કમ્પોસ્ટનો જે ઉપયોગ છે તે માટે ઘણા બધા ખેડૂત મિત્રો અજાણ હોય છે, તો જ્યારે એમને આ વાતની ખબર પડે કે વર્મી કમ્પોસ્ટથી એમને ઘણા બધા ફાયદા થઈ શકે છે તો એમની માટે પણ એ ફાયદાકારક રહેશે, તો એ વિશે જરા માહિતી આપશો?
ચોક્કસથી ખેડૂત મિત્રો, વર્મી કમ્પોસ્ટ એ એવું સેન્દ્રિય ખાતર છે કે જે આપણને જમીનની ફળદ્રુપતા તો બનાવે જ છે, આ ઉપરાંત પાક ઉત્પાદન અને ગુણવત્તા પણ વધારે છે. તેના ફાયદાઓની જો આપણે વાત કરીએ તો તે જમીનને ભરભરી કરે છે અને જમીનનો પ્રત અને બાંધો સુધારે છે. તે ઉપરાંત તેમાં વિવિધ પોષક તત્વો ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વો અને વૃદ્ધિકારકો રહેલા હોય છે, જેથી જમીનની ફળદ્રુપતા સુધારે છે, પાકની ગુણવત્તામાં વધારો કરે છે. તેમાં વિવિધ એન્ટીબોડીઝ રહેલા હોય છે, એટલા માટે એ રોગ અને જે જીવાત સામે ટકી રહેવાની પાકની ક્ષમતા છે તેમાં વધારો કરે છે. આ ઉપરાંત એ જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. ચોક્કસથી. અને ખેડૂત મિત્રો, આપ ક્યાંય જતા નહીં, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. સમય થયો છે એક વિરામ લેવાનું. લઈએ એક વિરામ. ખેડૂતોના હિતમાં એક વિશાળ પગલું, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. દરેક ખેતરને પાણી, દરેક બુંદે વધુ ઉત્પાદન. સિંચાઈની યોગ્ય પદ્ધતિઓ અને જળ સંરક્ષણની નવી ટેકનોલોજી સાથે ભૂજળનું સ્તર વધશે. જિલ્લા કક્ષાએ થશે સિંચાઈ યોજનાઓ. સૂકા વિસ્તારમાં પાણી પહોંચાડી ખેત ઉત્પાદન વધારાશે. ભારત સરકારની વિશાળ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તમારી ભેંસ ને પશુ દવાખાને કૃત્રિમ બીજ દાન કરાવવા લઈ જાઓ. કૃત્રિમ બીજ દાન? આપણા ગામમાં સરકારે આટલી બધી સગવડ કરી છે તોય આપણે એના એ જૂના અખતરા કરીએ છીએ. હું તો ઉપડ્યો આ ભેંસ લઈને પશુ દવાખાને કૃત્રિમ બીજદાન કરાવવા. ચાલો કરાવીએ કૃત્રિમ બીજદાન. વિરામ બાદ ફરીથી કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દેસાઈ સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ વર્મી કમ્પોસ્ટ યુનિટ અને તેના વ્યવસ્થાપન વિશે. તો ખેડૂતોએ આજે વર્મી કમ્પોસ્ટ છે શા માટે અપનાવવું જોઈએ? ખેડૂત મિત્રો, આજની ખેતીની આપણે વાત કરીએ તો કૃષિ રસાયણોના આડેધડ અને બેફામ ઉપયોગના કારણે આપણી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે અને જમીનમાંથી જોઈએ એવું ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપણે મેળવી શકતા નથી. તો જો અળસિયાના ખાતરનો આપણે ઉપયોગ કરવામાં આવે તો તેમાં મુખ્ય પોષક તત્વો ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વો પણ પાકને મળી રહેશે, ઉપરાંત વિવિધ વૃદ્ધિકારકો અને એન્ટીબોડીઝ પાકને મળી રહેશે, જેથી પાકની ઉત્પાદકતામાં તો વધારો થશે, ઉપરાંત પાકની ગુણવત્તા, દાણા અને ફળનો ચળકાટ, ફૂલ અને ફળની સાઇઝ વગેરેમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડતું નથી. તેથી અળસિયાના ખાતરના ઉપયોગથી આપણે સારું ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. આમ ટૂંકમાં કહીએ તો આમ વામન પ્રાણી પર્યાવરણને બચાવવા માટે વિરાટ કાર્ય કરે છે. ચોક્કસથી. અને હવે એક ખાસ મુદ્દાની વાત છે કે વર્મી વોશ. ઘણા બધા ખેડૂત મિત્રો પાસે વર્મી વોશની જાણકારી બહુ જ ઓછી છે, તો તે વિશે થોડી જાણકારી આપશો? ચોક્કસથી. જ્યારે આજે આપણે 2015માં ગુજરાત સરકારે ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ બનાવી, ત્યારબાદ ખેડૂતોમાં સેન્દ્રિય ખેતી પ્રત્યે રસ વધતો જાય છે અને ખેડૂતો સેન્દ્રિય ખેતી તરફ વળ્યા છે. તો એ બાબતે આપણે વર્મી વોશ જેવી નાની નાની બાબતોનું જો ધ્યાન રાખીએ તો સારું ઉત્પાદન, વધુ ઉત્પાદન અને રોગ જીવાત સામે પણ નિયંત્રણ મેળવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે અળસિયાનું ખાતર આપણે બનાવતા હોઈએ તો તેમાં પાણીનો છંટકાવ કરતા હોઈએ છીએ. તો આ પાણી જ્યારે નિતાર થઈને નીચે નીકળે છે ત્યારે એને એકત્ર કરી અને તેને આપણે વર્મી વોશ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેનો આપણે વર્મી વોશ તરીકે ઉપયોગ કરીએ છીએ. જો વર્મી વોશમાં પોષક તત્વોની વાત કરીએ તો તેમાં 200 PPM જેટલો નાઇટ્રોજન હોય છે, 70 PPM જેટલો ફોસ્ફરસ હોય છે અને 1000 PPM જેટલો પોટાશ રહેલો હોય છે. તે ઉપરાંત
આગળ વાત કરી જેમ વર્મી કમ્પોસ્ટમાં સૂક્ષ્મ તત્વો, વિવિધ વૃદ્ધિકારકો અને એન્ટીબોડીઝ હોય છે, તે રીતે વર્મી વોશમાં પણ તે બધું રહેલું હોય છે. તો વર્મી વોશના છંટકાવ દ્વારા પણ તમે રોગ અને જીવાત પ્રત્યે નિયંત્રણ મેળવી શકો છો, તેમજ છોડની સારી વૃદ્ધિ અને વિકાસ કરી શકાય છે. ચોક્કસથી દેસાઈ સાહેબ, જો કોઈ પણ ખેડૂત મિત્રોએ અલગથી પોતાનું વર્મી વોશ તૈયાર કરવું હોય તો એ કઈ રીતે કરી શકે? ખેડૂત મિત્રો, આપણે જે આગળ વાત કરી કે વર્મી વોશ આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટમાંથી એકત્ર કરી શકીએ છીએ, પરંતુ કોઈ ખેડૂત મિત્ર એમ ઈચ્છતું હોય કે વર્મી વોશ અલગથી બનાવવું છે તો તે પણ તૈયાર કરી શકે છે. આ માટે સૌ પ્રથમ તો 250 લિટર પંપમાં જે કે જેમાં નીચે નળ અથવા તો પાઇપ હોય તેની પસંદગી કરવી. તેમાં સૌ પ્રથમ નીચે 20-25 સેન્ટીમીટર જેટલું રેતી અને કાંકરાની થર બનાવવો જોઈએ. ત્યારબાદ તેની ઉપર 20-25 સેન્ટીમીટર જૂનું અર્થ કોવાયેલું કમ્પોસ્ટ અથવા તો છાણનું સ્તર બનાવવું જોઈએ. તેની ઉપર 50-60 સેન્ટીમીટર જેટલું સેન્દ્રિય કચરાનું સ્તર બનાવવું જોઈએ. ત્યારબાદ સૌથી ઉપર 20-25 સેન્ટીમીટર જેટલું પાંદડા અને છાણનું મિશ્રણ કરી અને સ્તર બનાવવું જોઈએ અને તેમાં 250-300 અળસિયા છોડી દેવા જોઈએ. ત્યારબાદ તેની ઉપર કંતાન ઢાંકી અને રેગ્યુલર પાણીનો છંટકાવ કરતું રહેવું જોઈએ. ચોક્કસથી, તો આજના વિષય અંતર્ગત આપે જે માહિતી અને માર્ગદર્શન તો આપ્યા, પણ એ સિવાય જો ખેડૂત મિત્રોને કોઈ ખાસ માહિતી જોઈતી હોય તો એ ક્યાં સંપર્ક કરી શકે? ચોક્કસથી ખેડૂત મિત્રો, જો તમે આ સિવાય પણ વધુ માહિતી મેળવવા માગતા હો તો દરેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય છે, તો આપ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જઈને માહિતી મેળવી શકો છો. તે ઉપરાંત આપણા ગુજરાત સરકારની જે જિલ્લા ખેતીવાડી ખાતું કર્યું તે આગળ પણ વિવિધ અધિકારી હોય છે, તેમની પાસે જઈ આ માહિતી મેળવી શકો છો. ઉપરાંત કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમો પણ ગોઠવાતા હોય છે, તો આવા તાલીમ કાર્યક્રમોમાં જઈને તમે તેના પર વધુ માહિતી મેળવી શકો છો. ચોક્કસથી દેસાઈ સર, આપ અહીં આવ્યા અને આજના વિષય અંતર્ગત આપે જે માહિતી અને માર્ગદર્શન આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખેડૂત મિત્રો, આજના વિષય અંતર્ગત એટલે કે વર્મી કમ્પોસ્ટ યુનિટ અને તેના વ્યવસ્થાપન અંતર્ગત આપે જે માહિતી અને માર્ગદર્શન મેળવ્યા તેનો આપ ચોક્કસથી ઉપયોગ કરી આપના ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન બંનેમાં વધારો કરી શકશો તેવી આશા સાથે આજનો આ કૃષિદર્શન કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું નવી માહિતી, નવા વિષય અને નવા નિષ્ણાંત સાથે. ત્યાં સુધી હિનાને રજા આપશો. નમસ્કાર. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ મંત્રાલય, ભારત સરકાર, પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. આજના કૃષિ સમાચારમાં સૌ પ્રથમ જાણીએ મઠના પાકમાં જાતની પસંદગી વિશેની માહિતી. મઠમાં પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે સુધારેલી જાતોની પસંદગી કરવી એ સૌથી અગત્યનું પરિબળ છે. મોટાભાગના ખેડૂતો મઠની સ્થાનિક જાતો તેમજ અશુદ્ધ બિયારણનું વાવેતર કરે છે, જેથી ઉત્પાદન ઓછું મળે છે અને પાક એક સાથે પાકતો નથી. મઠની વધુ ઉત્પાદન આપતી જાતોમાં ગુજરાત મઠ 1 અને ગુજરાત મઠ 2ની વાવેતર માટે ભલામણ કરવામાં આવેલી છે. જીવામૃત બનાવવા માટે આપણે 10 કિલોગ્રામ ગાયનું છાણ, 10 લિટર ગાયનું ગૌમૂત્ર, ઉપરાંત 2 કિલો ગોળ, 2 કિલો બેસન અને 1 મુઠ્ઠી જેટલી ઝાડની માટી, જે અવાવરું ઝાડ હોય એના થડની થડ પાસેની 1 મુઠ્ઠી જેટલી માટી, આ વસ્તુને અને બીજું 2 કિલો ગોળ, આ દરેક વસ્તુને એક ડ્રમની અંદર મિશ્ર કરવાની છે. સૌ પ્રથમ પહેલાં છાણ અને ગૌમૂત્રને મિશ્ર કરવાનું છે, એની અંદર પછી આપણે બેસન અને ગોળનું પાણી રેડી અને 1 મુઠ્ઠી માટી મિશ્ર કરી બરાબર હલાવવાનું છે. આ રીતે જે દ્રાવણ તૈયાર થાય એની અંદર વધારાનું પાણી ઉમેરી 200 લિટરનું દ્રાવણ તૈયાર કરવું, જેને સતત 7 દિવસ સુધી સવારે અને સાંજે હલાવતા રહેવું. આ રીતે તમારું જીવામૃત તૈયાર થશે. અમદાવાદ ખેતીવાડી બજાર સમિતિ ખાતે શાકભાજીના ભાવોમાં આજે જોવા મળેલા ફેરફારો પર એક નજર.
આગામી શુક્રવાર તારીખ 2 માર્ચ 2018 સાંજે 5:01 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે આવનાર રોગો અને તેનો અટકાવ. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી એક વખત નોંધી લેશો. તારીખ 2 માર્ચ 2018, વિષય છે આવનાર રોગો અને તેનો અટકાવ. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 5 દિવસોમાં તાપમાન 13-36 ડિગ્રી સેલ્સિયસ તથા આકાશ અંશત વાદળછાયું રહેવાની સંભાવના છે. ઉનાળુ વાવેતર માટે જમીન ખેડી તૈયાર કરવી, વાવેતર માટે યોગ્ય ગુણવત્તાવાળું બિયારણ અને ખાતર હાથવગું કરવું. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરની રોપણી કરતા પહેલા મૂળને 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરે એજેટોબેક્ટર અથવા એજોસ્પાઇરિલ 30 લિટર પાણીમાં દ્રાવણ બનાવી 15 મિનિટ બોળવા. આંબાના પાકમાં ફૂલ અવસ્થાએ ભૂકીછારો રોગ આવવાની શક્યતા છે, જેના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ 10 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરીને 15 દિવસના અંતરે છંટકાવ કરવો. મધ્ય ગુજરાતમાં કેળના પાકમાં થ્રીપ્સના નિયંત્રણ માટે ક્વિનાલ્ફોસ 25 EC 20 મિલી દવા 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરીને લૂમ ઉપર પ્લાસ્ટિકની કોથળી ચઢાવવી. ઉનાળુ પાકો માટે જો પિયતની સગવડ હોય તો ઉનાળુ મગફળી, મગ તથા બાજરીના વાવેતર માટે જમીન સારી રીતે ખેડી તૈયાર કરવી અને ઉનાળુ ડાંગરની ફેર રોપણી કરવી. ઉત્તર ગુજરાતમાં દિવેલાના પાકમાં માળો પરિપક્વ થયે કાળજીપૂર્વક ઉતારી લેવી. પરિપક્વ થયેલ રાઈના પાકની સવારના સમયે કાળજીપૂર્વક કાપણી કરવી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનાળુ મગફળીની વાવણી માટે જમીન તૈયાર કરવી. વહેલી પાકતી જાતો જેવી કે GG2, GG26 પસંદ કરી બિયારણ સમયસર મેળવી લેવું. ઉનાળુ તલના વાવેતર માટે જમીન ખેડી તૈયાર કરી બિયારણ સમયસર મેળવી હાથવગું કરવું. ગુજરાત તલ 2 અને ગુજરાત તલ 3 પૈકી કોઈપણ એક જાતની પસંદગી કરી વાવણી કરવી. પશુપાલકોને જણાવવામાં આવે છે કે પશુઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવો, તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ખાસ દાણ આપવું.